साबरकांठा જિલ્લાના પ્રાંતિત નેશનલ હાઈવે 48 ઉપર સાંસદની રજૂઆત બાદ તાત્કાલિક અંડરબ્રિજ મંજૂર થઈ કામ ચાલુ થતા નગરજનો સહિત આ વિસ્તારના લોકોમાં ખુશીની લહેર જોવા મળી। અમદાવાદ હિંમતનગર રોડ ઉપર આવેલ પ્રાંતિજ ખાતે છેલ્લા 4 વર્ષથી નેશનલ હાઈવે ઉપર આવેલ શ્રી માર્કડેશ્વર મહાદેવ સિવિલ દશામા મંદિર સરકારી આઈટીઆઈ સ્મશાન અને આવાસ સહિત જતા મુખ્ય માર્ગ નવીન બનાવવામાં આવેલ છે। सिक्स लाइन ने लेने वर्षो जूनो रस्तो बंद थयो हतो अने जेने लेने नगरजनों तथा विस्तारना लोको द्वारा अनेकवार रजूआतो करी हती। अंडरब्रिज नु काम चालू थता नगरजनों नी मांग संतोषाई। प्रांतिज खाते अंडरब्रिज नु काम चालू थता नगरजनों मा खुशी। सांसद द्वारा प्रथम ज बोले सिक्स मारी नगरजनों ने दिवाली नी भेट आपी। પણ અંડર બ્રિજ બન્યો ન હતો ત્યારે 4 વર્ષ બાદ સાંસદની ચૂંટણી આવતા ચૂંટણીમાં શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની શાનદાર જીત થતા નગરજનો દ્વારા તેઓ સમક્ષ અંડર બ્રિજની માંગ સાથે આ અંગે રજૂઆત કરી હતી। બન્યું તે શોભનાબેન નો ખૂબ ખૂબ આભાર। અમારા છોકરોનું જવા આવવાની નિશાળ જવા આવવાની બહુ જ તકલીફ પડતી હતી, અમારા છોકરાનું ઊંડાવાની બહુ જ તકલીફ પડતી હતી, પણ આ શોભનાબેને ઘરના પાસ કર્યું, એ સારું કર્યું, શોભનાબેન નો ખૂબ ખૂબ આભાર। અને રજૂઆત કરતા સાંસદ શોભનાબેન દ્વારા આ અંગે દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરીને મળીને શાનદાર ધારદાર રજૂઆત કરી હતી અને લોકોને પડી રહેલ મુશ્કેલીઓથી ખરેખર તેઓને વાકેફ કરીને લોકોના પ્રશ્નોનો હલ લાવવા રજૂઆત કરી હતી। 3.47 કરોડના ખર્ચે નવીન અંડર બ્રિજ બનશે। ઓક્ટોબર 2024થી ચાલુ થયેલ કામ 2025 સુધીમાં પૂર્ણ થશે। શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર આ હાઈવે નજીક બોખના કિનારે આવેલું છે। અહીંયા ગરડાઘર છે, રામદ્વારા મંદિર છે, સ્મશાન છે અને અહીંયા દશામાનું મંદિર છે। અહીંયા પોતે કોલેજ આવેલી છે આ બાજુ અને અહીંયા આવવા માટે નેશનલ હાઈવે નંબર 8 જ્યારે ફોર વે બન્યો ત્યારે આ રસ્તો બ્લોક કરી દીધો, જેના કારણે લોકોને આવવાજામાં ઘણી તકલીફો પડેલી અને એના કારણે ઘણા અકસ્માત પણ સર્જાયેલા છે। અને આને ધ્યાને લઈને અમે અગાઉ ઘણી બધી જગ્યાએ રજૂઆત કરેલી, પરંતુ આ કામે ભાઈ આ શોભનાબેન સંસદ સભ્ય બન્યા અને ત્યારે આ શોભનાબેનને આ રજૂઆત કરવાના કારણોસર હાલમાં અહીંયા કામ ચાલુ થઈ ગયું છે। અને આ કામ ચાલુ થવાના કારણે ગામના લોકો પણ ઘણા ખુશ થયા છે, ઘણા મંદિરે આવતા જતા લોકો પણ બધા આનંદમાં આવ્યા છે કે ભાઈ હવે આપણને ચિંતા નહીં, એક મંદિર આવી શકીએ બરાબર। એટલે આ શોભનાબેને જે કંઈ કાર્યવાહી આગળ જે ઉપર નરેન્દ્રભાઈ મોદી ગડકરીભાઈ કે પાટીલ સાહેબને જે કંઈ રજૂઆત કરી હોય અને એમને આ રજૂઆત કરીને જે ઝડપી કાર્યવાહી થાય એના માટે જે એમને પ્રયત્ન કર્યા છે અને પ્રયત્ન સફળ થયા છે, એના કારણે પ્રાંતિજમાં આ સંસ્થાઓમાં આવવા જવા માટેનો માર્ગ બનવાની તૈયારી થઈ રહી છે, એ બદલ ખરેખર આપણે નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ છીએ, ગડકરી સાહેબનો આભાર માનીએ, પાટીલ સાહેબનો આભાર માનીએ છીએ અને આ કામને ખરેખર આગળ એ લઈ જવા માટે અને સફળ બનાવવા માટે જે અથાગ પ્રયત્નો કર્યા છે શોભનાબેન સાંસદનો, શોભનાબેન બારૈયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભગવાન એમને આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરાવે અને ભગવાન ભોળાનાથ એમને તમામ મનોકામના પૂરી કરે અને ભગવાન સુખાકારી આપે એવી પ્રાર્થના શરીર મુજબ હર હર મહાદેવ। કેન્દ્રીય માર્ગ મંત્રી દ્વારા તાત્કાલિક અંડર બ્રિજને મંજૂર કર્યો હતો। 3.47 કરોડના ખર્ચે નવીન બનનાર અંડરબ્રિજનું કામ ઓક્ટોબર 2024થી કામ ચાલુ થતા નગરજનોમાં ખુશી જોવા મળી હતી। ચૂંટણી જીત્યા બાદ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા તાત્કાલિક પ્રજાલક્ષી કામોમાં સમય આપીને તાત્કાલિક અંડરબ્રિજ લોકમાંગને લઈને મંજૂર કરતા સાંસદ દ્વારા પ્રથમ બોલે જ સિક્સ મારીને નગરજનોને દિવાળીની ભેટ આપી છે, ત્યારે હાલ તો અંડરબ્રિજનું કામ ચાલુ થતા નગરજનોમાં ખુશી જોવા મળી રહી છે। નેશનલ હાઈવે નંબર 8 સિવિલ પાસે ગરનારાની ખૂબ જ જરૂરિયાત હતી, તે માટે અમે છેલ્લા 4-1 વર્ષથી રજૂઆત કરી હતી। એની અંદર ધારાસભ્યશ્રી, કલેક્ટર સાહેબશ્રી, સાંસદ સાહેબશ્રી તમામે અમને ગરનારું બનાવી આપવા માટે જે મદદ કરી એ માટે એમનો ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ। તેમને અમારી લાગણીને માન આપી અને અમારા માટે જે ગરનારું મંજૂર કરી આપ્યું તેના કારણે બાળકોને શાળાએ જવાની બહુ જ સવલત પડશે અને એમને જે કાર્ય આ કર્યું એ કાર્ય તો ખરેખર યુગો યુગ યાદ રહે એમ કહીએ તો ખોટું નથી, કારણ કે બાળકો સવારે જાય, બપોરે આવે, સાંજે જાય, એમ અવર જવર બાળકોની હતી।
એ માટે આપનો ખૂબ આભાર શોભનાબેન સાંસદશ્રી, ધારાસભ્યશ્રી તથા કલેક્ટર સાહેબશ્રી, તમામનો ખૂબ ખૂબ આભાર. જે જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીનું 12મો બે દિવસીય પાટોત્સવમાં માઈ ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 16-10-2024 બુધવારે સવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ અને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે. નગરયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ ગિરીજી ગુરુ, શ્રી બળદેવ ગિરીજી મહારાજ તથા શ્રી લક્ષ્મણ ભારતી મહારાજ, જરણેશ્વર મહાદેવ મંદિર, મહેતાપુરા હિંમતનગરના મહંત ઉપસ્થિત રહેશે. તો પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ ગુરુ અનિરુદ્ધદાસજી, નિર્મોહી શ્રી વીરેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે. તો તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રિના 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, આરતી પ્રજાપતિ તથા મમતા સોની અને જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે. તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 17-10-2024 ગુરુવારના રોજ દેશ શુદ્ધિ યજ્ઞ પ્રારંભ, સ્થાપિત તેઓનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠથી માતાજીનો અભિષેક, રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જયમાળી પરિવાર. શુભ સ્થળ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જેબી પાછળ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. જયમાળી પંકજભાઈ રાવલનો મોબાઈલ નંબર 9825154461, રાહુલભાઈ રાવલનો મોબાઈલ નંબર 9898829810. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરામાં. આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ આનંદ કરીએ. તારીખ છે 16-10-2024 ની રાત્રે, સ્થળ ખેતરવાળી મેલડી માતાજી પ્રાંતિજ. નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું મમતા સોની આવી રહી છું ખેતરવાડામાં મેલડી માતાજીના મંદિરે પ્રાંતિજમાં. તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રે 10 વાગે. તો આપ સૌ લોકોને પણ જરૂર જરૂરથી પધારવા હાર્દિક અને જાહેર આમંત્રણ છે. આપ લોકો જરૂર જરૂરથી આવજો પ્રાંતિજ મેલડી માતાજીના ધામે. આપણે બધા સાથે મળીને મોજ કરીશું. જય માતાજી. માતાજી મિત્રો, હું છું આપનો સુંદરજીકર ઠાકોર ને હું આવી રહ્યો છું તારીખ 16-10-2024 ના બુધવારે રાત્રે 9:30 કલાકે ખેતરવાળા મેલડી માતાનો મંદિરે. તો હું પણ આવવાનો છું, તમે પણ આવો. જય માતાજી, જય મા મેલડી. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, બે રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1-9-2024 થી 12-10-2024 સુધી. એક વાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટર ની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં,
પોલીસ સ્ટેશનની સામે સાપર રોડ નેશનલ હાઈવે નંબર 48 પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા મોબાઈલ નંબર 8511724403 મોબાઈલ નંબર 9909990161